ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ધોરણ દસ ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર પ્રકરણ નંબર બે એસિડ બેઝ અને ક્ષાર આપણું ચાલી રહ્યું છે આપણો લેક્ચર નંબર આ આઠમો છે આની પહેલા આપણે લેક્ચર નંબર સાતમો જોયો તો આજે આપણે સજીવ સૃષ્ટિ ઉપર ની અસર કેવી થાય એના વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બોર્ડની અંદર દર વખતે આમાંથી એકાદો પ્રશ્ન પૂછાય છે બરોબર છે તો મિત્રો તમે તૈયારી કરતા હશો બરાબર આપણને આવો સમય બહુ ઓછો મળતો હોય છે તો આગળ વધીએ ચાલો આપણો પ્રશ્ન છે અઠાવન પ્રશ્ન મિત્રો દૈનિક જીવન રોજિંદા જીવનમાં જીવનમાં બને છે પ્રાણીઓ પિયત પ્રત્યે સંવેદનશીલ હોય છે સમજાવો અથવા સજીવ અસ્તિત્વમાં પિયત નું મહત્વ સમજાવો આ પ્રશ્ન પૂછાય છે સજીવ અસ્તિત્વમાં પિયતનું મહત્વ સમજાવો તો કે હા સજીવને પણ પિયતની અસર થાય વનસ્પતિઓને પ્રાણીઓ પિયત પ્રત્યે સંવેદનશીલ હોય છે મિત્રો આપણને પણ દહીં હોય તો ખાટું લાગે છે આંબલી હોય તો ખાટી લાગે છે બરાબર છે દૂધની અંદર પણ આપણે તો ખ્યાલ આવે કે વધારે ખાટું છે કે ઓછું ખાટું છે તો સજીવના અસ્તિત્વમાં પણ પિયતનું બહુ મહત્વનું હોય છે મિત્રો માનવ શરીરમાં આપણા શરીરમાં પિયતની મર્યાદા ક્યાંથી ક્યાં સુધી હોય તો કે સાત પોઈન્ટ ઝીરો થી સાત પોઈન્ટ આઠ તો એની મર્યાદામાં આપણું શરીર દેહ ધાર્મિક ક્રિયા કરે છે તો મિત્રો આપણા શરીરમાં દેહ ધાર્મિક ક્રિયાઓ કેટલા પીએચ એ થાય છે તો કે સાત પોઈન્ટ ઝીરો થી સાત પોઈન્ટ આઠ પીએચની મર્યાદામાં થાય છે ક્યાંથી ક્યાં થાય છે એક એક માર્ગમાં એમસીક્યુ પૂછે તમને માનવ શરીરમાં પીએચ ક્યાંથી ક્યાં હોય છે સાત પોઈન્ટ ઝીરો થી સાત પોઈન્ટ આઠ જો તટસ હોય છે એટલે આપણને ન એસિડિટી થાય બરોબર છે તો સજીવો માત્ર પિયતના મર્યાદિત ફેરફાર સામે ફેરફારમાં ટકી શકે છે સજીવો જ માત્ર જ્યારે વરસાદી પાણીની પિયત પાંચ પોઈન્ટ છ કરતાં ઓછી હોય તો તેને એસિડ વર્ષા કહેવાય તો એસિડ વર્ષા કોને કહેવાય તો કે જે વરસાદના પાણીની પિયત પાંચ પોઈન્ટ છ કરતાં ઓછી હોય તો તેને એસિડ વર્ષા કહે છે મોસ્ટ ટાઈમ પી વ્યાખ્યા એસિડ વર્ષાની હવે હું તમને કહું કોઈ વરસાદ કોઈ પાણીની પીએચ પાંચ પોઈન્ટ પાંચ પોઈન્ટ છ છે તો એને વરસાદની પાણીની પીએચ કહેવાય નહીં એને વરસાદી પાણી ન કહેવાય એને એસિડ વર્ષા ન કહેવાય તો એસિડ વર્ષા ક્યારે કહેવાય પાંચ પોઈન્ટ છ કરતા ઓછી એટલે પાંચ પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ ચાર તો એને એસિડ વર્ષા વાળો વરસાદ કહેવાય પાંચ પોઈન્ટ છ ને ન કહે ખાસ નોંધ કરજો કેવા વરસાદી પાણીને એસિડ વર્ષા કહેવાય કે જે વરસાદના પાણીની પીએચ પાંચ પોઈન્ટ છ કરતા ઓછી મતલબ પાંચ પોઈન્ટ છ નહીં ખાસ યાદ રાખજો તો બે પ્રશ્નો વરસાદના પાણીની પીએચ કેટલી હોય તો કે પાંચ પોઈન્ટ છ કરતા ઓછી હોય અહીંથી તમને બીજો પ્રશ્ન પૂછે એસિડ વર્ષા એટલે શું તો કે જે વરસાદના પાણીની પીએચ પાંચ પોઈન્ટ છ કરતા ઓછી હોય તેને એસિડ વર્ષા કહે છે હવે મિત્રો હું તમને એમ કહું કે ધારો કે વરસાદ પડ્યો બરોબર છે તો એ વરસાદ જ્યારે પડે છે તો આપણને ખબર નથી મિત્રો એ વરસાદનું પાણી એસિડિક છે કે બેઝિક છે પણ મિત્રો જનરલી માનો કે આ વરસાદ પડે છે બરોબર છે હવે આ જે વરસાદ પડે છે અને એ વરસાદનું પાણી માનો કે એસિડિક હોય તો એની પીએચ કેટલી હોય પાંચ પોઈન્ટ પાંચ હોય પાંચ પોઈન્ટ છ કરતાં કેવી હોય ઓછી એટલે એસિડિક વરસાદ છે કેવો છે વરસાદ એસિડિક તો મિત્રો ઉપરથી વરસાદ આવ્યો હવે આ પાણી વહીને આપણા ઘરેથી ખેતરોમાંથી એ વહીને ક્યાં જવાનું છે તો કે જળાશયોમાં તો આ પાણી બધું જળાશયોમાં ગયા આ સરસ મજાનું સરોવર તળાવ છે તો એમની અંદર રહેલા જળચર પ્રાણીઓ અથવા તો એની અંદર રહેલા સૂક્ષ્મજીવો એ આનંદ કિલોથી રહે છે બોલો રહે છે તો આવા સમયે આ જળચર પ્રાણીઓ છે એ પોતાની દેહ ધાર્મિક ક્રિયાઓ બરાબર કરે છે તો કે એની પીએચ બરાબર મેન્ટેન છે હવે બન્યું એવું વરસાદ પડ્યો તો એ એસિડિક વરસાદ હતો કારણ કે એની પીએચ કેટલી હતી પાંચ પોઈન્ટ છ કરતા ઓછી આવું વરસાદી પાણી વહીને તળાવમાં ગયું હવે મિત્રો અંદર રહેલા સૂક્ષ્મ જળચર પ્રાણીઓ અથવા તો સૂક્ષ્મ જીવો એ આનંદ કિલોલથી ધારો કે આનું પીએચ એ સાત હોય અથવા તો છ હોય એમની અંદર આનંદ કિલોલથી રહે છે હવે તમે વિચારજો આ એસિડિક પાણી વહીને આમાં ગયું તો મિત્રો આની પીએચ વધે કે ઘટે જળાશયોની પીએચ યસ વરસાદનું પાણી એવું એટલે આની પીએચ શું થાય ઘટે એ પીએચ ઘટે તો કોના પર થાય અસર થાય એની અંદર રહેલા જળચળ બરાબર વનસ્પતિઓ છે અથવા તેમાં સૂક્ષ્મ જીવો છે એને અસર થાય ને તો મિત્રો તમે જુઓ ક્યારેક એવું બને કે એને રહેલા સૂક્ષ્મજીવો અથવા જળચર વનસ્પતિઓ એ નાશ પામે એ પ્રાણીઓ છે એને અંદર જીવવું મુશ્કેલ બને છે તો એનો મતલબ એવો થયો કે સજીવ અસ્તિત્વમાં પણ પીએચ બહુ મહત્ત્વનું હોય છે છે ને તમે ક્યારેક સાંભળો છો કે એટલા અંદર એટલા માછલીઓ મરી ગયા એટલા સૂક્ષ્મ જીવો મરી ગયા તો ક્યારેક અને બીજું કેમિકલયુક્ત પાણી પણ છોડતા હોય છે બરાબર એમની અંદર તો આવા સમયે એમની અંદર એ નદી હોય કે જળાશય હોય તો એમની અંદર રહેલા જળચર વનસ્પતિ કે પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય છે અને જીવવું એ મુશ્કેલીવાળું બની જાય છે એનો મતલબ એવો થયો કે વનસ્પતિ અને પ્રાણીઓ પર પણ પીએચની અસર થાય છે તમે સમજ્યા મારી વાત મેં તમને સમજાવ્યું તો આ રીતે તમે એને વિશ્લેષણ અમે તમને સમજાવ્યું સમજવા માટે છે આવું તમારે લખવાનું હોતું નથી મતલબ પીએચ ઘટે તો જળચર પ્રાણીની જળ જળાશયની પાણીની પીએચ ઘટી તો અંદર રહેલા સૂક્ષ્મજીવોની જૈવિક ક્રિયાને શું પહોંચે ખલેલ પહોંચે એટલે નદીઓમાં જળચર વનસ્પતિ અને પ્રાણીઓનું અસ્તિત્વ શું થાય જોખમાએ મુશ્કેલીમાં મુકાઈ જાય એ લોકો જીવંત રહેવા માટે સક્ષમ રહેતા નથી એસિડ વર્ષા એટલે શું તેના ગેરફાયદા તો જ્યારે જે વરસાદના પાણીની પીયત પાંચ પોઈન્ટ છ કરતાં ઓછી હોય તેને એસિડ વર્ષા કહેવાય એસિડ વર્ષાનું પાણી નદીમાં જાય તો નદીના પાણીની પીયત ઘટે તાવી નદીઓ જળચર વનસ્પતિના પ્રાણીઓનું અસ્તિત્વ મુશ્કેલીમાં મુકાઈ જાય અને એસિડ વર્ષાને લીધે ઐતિહાસિક ઇમારતો અને વૃક્ષોને પણ શું થાય છે નુકસાન તો આ ત્રણેયની ગેરફાયદાઓ છે આ એસિડ વર્ષાની વ્યાખ્યા છે તમારા બગીચાની માટીની પીએચ તમે કેવી રીતે નક્કી કરશો અથવા જમીન માટે પીએચનું મહત્ત્વ સમજાવો અથવા વનસ્પતિના વિકાસ માટે તમે આદર્શ માટીની પીએચ કેવી રીતે નક્કી કરશો તે સમજાવો મિત્રો તો સૌ પ્રથમ એક કસનળીમાં બે ગ્રામ માટી લ્યો તેમાં પાંચ એમએલ પાણી ઉમેરો બરાબર પછી કસનળીના ઘટકોને શું કરવાનું હલાવવાનું એ ઘટકોને ગાળી લો હવે કસનળીમાં ગાળણ આવ્યું ને એમાં આપણી પાસે જે કંઈ પણ સાર્વત્રિક સૂચક હોય એની મદદથી તમે પીએચ માપી શકો બરાબર છે હું તમને એમ કહી શકું સાંભળજો બે ગ્રામ માટી આ એક કસનાળી લેવાની એમાં બે ગ્રામ માટી લેવાની માટી બરાબર ચાલો આમાં આપણે માટી લઈ લીધો પાવડર ભૂકો જમીનનો લઈ લીધી જમીનની માટી બે ગ્રામ એ તો ગમે તમે લઈ શકો હવે એમાં પાંચ એમ પાણી આ પાણી ઉમેરી દીધું આ પાણી એને હલાવો હવે એને ગાળી લો આવી એક ફનેલ એટલે ગૌણી ગણી લેવાની એના પર ફિલ્ટર પેપર મૂકી દેવાનું આ ફિલ્ટર પેપર આ જે છે માટી અને પાણી એને આમાં નાખી દઉં એટલે ઉપર માટી રહી જશે હવે નીચે શું આવશે ગાળણો આવશે ગાળણો એવું હવે આ જે ગાળણ આવે તો આ આપણું ગાળણ છે એને લઈ લેવાનું હવે આમાં સાર્વત્રિક સૂચકના ટીપા નાખવાના શું નાખવાનું સાર્વત્રિક સૂચકના ટીપા ખ્યાલ આવ્યો જો જમીન તટસ હશે તો એની પિયત સાત હશે એ સાર્વત્રિક સૂચકની બોટલ હોય ને મિત્રો એના ઉપર કલર લખેલો હોય બરોબર છે નીલો કલર આવે તો એની પિયત સાત હોય બરાબર છે એકદમ ડાર્ક જાંબલી થઈ જાય અથવા તો એનો લાલ હોય તો એ પિયત સાત કરતાં ઓછી હોય લાલ હોય તો બરોબર જાંબલી વાદળી રંગનું બાણ દ્રાવણ બને તો એની સાત કરતાં વધારે હોય હવે માનો કે હવે સમજી લો સાર્વત્રિક સૂચકનું મેં એમાં એક ટીપું નાખ્યું અને દ્રાવણ મતલબ નીલા જેવું લીલા રંગ જેવું થયું અથવા તો રંગ પરિવર્તન ન કરતું હોય તો એ પીએચ હોય કેટલી હોય હવે માનો કે આ દ્રાવણની અંદર મેં સાર્વત્રિક સૂચકના બે ટીપા નાખ્યા લાલ રંગનું દ્રાવણ બની ગયું તો આપણી જમીન એસિડિક હોય કેવી હોય એસિડિક અને જો જામલી રંગ જેવું આવે તો આપણી જમીન બેઝિક હોય તો સાર્વત્રિક સૂચક ઉપરથી તો આપણે મિત્રો જુઓ નાખ્યું ગાળણની પીએચ તપાસો તો સાર્વત્રિક સૂચકના આ જે ગાળણ આપણે લાવ્યા એમાં એકાદ બે ટીપા નાખવાના જો માટીની પિયત સાત હોય તો તે જમીન તટસ હોય તો તેમાં છોડની વૃદ્ધિ સારી થાય મિત્રો જમીનની પિયત કેટલી હોય કેવી જમીનની પિયત સારી હોય અથવા જમીનની પિયત કેટલી હોય તો કે જે જમીનની પિયત છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ ત્રણ વચ્ચે હોય તો તેની ફળદ્રુપતા સારી હોય એમાં છોડની વૃદ્ધિ સારી થાય મિત્રો સમજજો બરાબર જો માટીની પિયત સાત કરતા ઓછી તેને એસિડિક કહેવાય તો છોડની વૃદ્ધિ સારી થતી નથી જો માટીની પીએચ સાત કરતાં વધુ હોય તો બેઝિક કહેવાય જમીન તો છોડની વૃદ્ધિ સારી રીતે થતી નથી મતલબ અહીંયા બે પ્રકારનું તો કેટલી પીએચ હોય તો છોડની વૃદ્ધિ સારી થાય તો યાદ રાખજો છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ ત્રણની વચ્ચે આપણા જમીનની પીએચ હોય તો એમની અંદર આપણે પાક વાવો અને પાક વાવ્યા પછી છોડની વૃદ્ધિ બહુ સારી રીતે થાય મતલબ પાક ફાઇલ્યો ફૂટ્યો ફરે બરાબર છે પણ જો આપણી એસિડિક જમીન હશે એટલે કે પીએચ સાત કરતાં ઓછી હશે તો છ પોઈન્ટ પાંચ કરતાં પીએચ ઘટે તો એને એસિડિક જમીન કહેવાય તો મિત્રો પહેલું યાદ રાખો જમીનની પીએચ કેટલી હોય છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ ત્રણની વચ્ચે આવી જમીનને સારી જમીન કહેવાય આવી પીએચવાળી જમીનમાં તમે પાક વાવો એટલે છોડની વૃદ્ધિ સારી થાય મબલક પાક ઉત્પાદન આવે પણ હવે તમને પ્રશ્ન થાય તમને પૂછે સર એસિડિક જમીન એટલે શું તો કે જે જમીનની પીએચ છ પોઈન્ટ પાંચ કરતાં ઓછી હોય તેને એસિડિક જમીન કહેવાય બેઝિક જમીન કોને કહેવાય તો કે જે જમીનની પીએચ સાત પોઈન્ટ ત્રણ કરતાં વધારે હોય એને બેઝિક જમીન કહેવાય એસિડિક જમીન હોય એમાં પણ પાક સારો ન થાય બેઝિક જમીન હોય એમાં પણ પાક સારો ન થાય તો આ બે ખરાબ જમીન કહેવાય તો સારી જમીન કોને કહેવાય તો કે જે જમીનની પીએચ છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ ત્રણની વચ્ચે હોય એને સારી જમીન કહેવાય હવે તમે વિચારો આ એસિડિક છે તો ખેડૂત મિત્રો આ એક્સ્ટ્રા તમને આપું છું તો આવા સમયે એને ફરી પાછું પીએચ વધારવા માટે તો આ જમીનની પીએચ કેટલી થઈ ગઈ છ પોઈન્ટ પાંચથી ઘટી ગઈ ને તો આની અંદર ખેડૂત મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરશે એટલે એની પીએચ છ પોઈન્ટ પાંચ કરતાં વધી જાય એટલે પાછી સારી જમીન થઈ ગઈ તો મિત્રો ખાસ યાદ રાખજો જે જમીન એસિડિક હોય ને એને ટટસ કરવા માટે તટસ એટલે છ પોઈન્ટ પાંચથી આગળ સાત કરવા માટેની પીએચ એમાં શું નાખે છે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરે છે એટલે એ પાછી જમીન કેવી થઈ જાય સારી થઈ જાય એટલે જુઓ ખેડૂત મિત્રો આવા કેલ્શિયમ ઓક્સાઇડના પાવડર એ જમીનની અંદર નાખતા થાય કારણ કે એની જમીન કેવી હોય એસિડિક હોય તો એને એસિડિક જમીનને બેઝિક કરવા માટે ખેડૂત મિત્રો એમાં શું ઉમેરે છે કેલ્શિયમ ઓક્સાઇડ ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે ચાલો આ બેઝિક જમીન તો બેઝિક જમીનની પીએચ કેટલી હોય સાત પોઈન્ટ ત્રણ કરતાં વધારે આવી જમીનમાં કે પાકના છોડની વૃદ્ધિ સારી થતી નથી એટલે ખેડૂત મિત્રો એમાં જીપ્સમ ઉમેરે જીપ્સમનું બીજું નામ છે ચિરોડી એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ સલ્ફેટ હાઇડ્રેટ હાઇડ્રેટ એટલે પાણીના બે મોલ છે બરાબર તો બેઝિક જમીન હોય એમાં કેલ્શિયમ સલ્ફેટ હેમિયા અરે હાઇડ્રેટ ઉમેરે બે મોલ પાણી તો આવી જમીન ધીમે ધીમે શેમાં ફેરવાય બેઝિકતા માં શું થાય ઘટાડો થાય એટલે ફરી પાછી એની પિયત સાત પોઈન્ટ ત્રણ કરતાં વધી ગઈ હતી એ સાત પોઈન્ટ ત્રણ ને સાતની આજુબાજુ એટલે ટટસ થઈ જાય અને જમીન કેવી હતી સારી તો ખાસ યાદ રાખો બેઝિક જમીનને ટટસ કરવા માટે ખેડૂત મિત્રો શું મેરે છે જીપ્સમ અથવા ચીરોડી અને એસિડિક જમીનને ટટસ કરવા માટે ખેડૂત મિત્રો એમાં શું મેરે છે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે જમીનની પીએચ શું થાય મેન્ટેન થાય રહી ઓકે ચાલો બાસઠમો પ્રશ્ન છે તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિક ક્લાઇમ અથવા ક્વિક ક્લાઇમ્બ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને ફોડેલો ચૂનો અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ચાક કેલ્શિયમ કાર્બનનો ઉપયોગ કરશે અથવા જમીનમાં પીએચનું મહત્ત્વ સમજાવો હમણાં જ આપણે વાત થઈ મિત્રો જે માટીની પીએચ સાત હોય તે જમીન ટટસ કહેવાય આવી જમીનમાં પાકના છોડની વૃદ્ધિ સારી થાય બરાબર તો આપણી જમીન સારી કહેવાય પણ માનો કે માટીની પીએચ સાત કરતાં ઓછી હોય આવી જમીન એસિડિક હોય તેમાં છોડની વૃદ્ધિ સારી થતી નથી તો આને સાત પીએચ સાત કરવા માટે શું કરવું પડે તો કે આવી એસિડિક જમીનમાં બેઝિક પદાર્થ ઉમેરવાની જરૂર પડે એટલે આવી પરિસ્થિતિમાં ખેડૂત તેના ખેતરની માટીમાં ક્વિક ક્લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ આપણે વાત કરીએ ને કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરે છે અથવા ફળેલો ચૂનો બરોબર છે કે જે એસિડિક જમીનને બેઝિકમાં રૂપાંતર કરે એટલે છ પોઈન્ટ પાંચથી સાતની આજુબાજુ પીએત લઈ આવે ઓકે ચાલો આગળ વધીએ આપણે એસિડિટી એટલે શું તેને અટકાવવાના ઉપાય જ લખો અથવા આપણા પાચનતંત્રમાં પીએચની અગત્યતા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો તમે બાયોલોજી ભણશો તો આપણું પાચનતંત્ર ભણશો બરાબર છે એમાં પણ આ એસિડ ઉત્પન્ન થાય તો કે આપણા પાચનતંત્રમાં આવેલું જઠ્ઠર એમની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે એની પીએત તો કે જઠ્ઠરમાં રહેલા હાઇડ્રોક્લોરિક એસિડની પીએચ કેટલી હોય એક પોઈન્ટ બે પીએચ હોય એટલે એસિડિક હોય આ હાઇડ્રોક્લોરિક એસિડ જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં શું કરે છે મદદ તો એ આપણને કંઈ જઠરની અંદર ઉત્પન્ન થયેલું હાઇડ્રોક્લોરિક એસિડ કાંઈ નુકસાન કરતો નથી અપાચન દરમિયાન મતલબ બહુ વધારે આપણે ખવાઈ ગયું હોય અપચો થાય ને તો અપચો થાય એટલે જઠરમાં એસિડનું પ્રમાણ વધે એટલે આપણે કહીએ ને ઓછું ખાઓ જેટલું તમે વધારે ખાશો તો એ દરમિયાન જઠરની અંદર વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થાય તો હોવું જોઈએ કેટલું એક પોઈન્ટ બે હવે એસિડ વધે એટલે શું થાય જઠરની અંદર બળતરા થાય એના કારણે આપણા જઠરની અંદર દર્દ થાય ઉત્તેજના થાય બળતરાઓ થાય તો આ એસિડિટીનું કારણ છે તો એસિડિટી બીજું કાંઈ નથી વધારે પડતો ખોરાક ખાવ અપચો થાય પચે નહીં અને ત્યારે જઠરની અંદર ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થાય એના કારણે દર્દ થાય બળતરાઓ થાય ઉત્તેજનાઓ થાય આ એનું કારણ છે એસિડિટી જો આ દર્દ અને ઉત્તેજના અથવા એસિડિટી છુટકારો મેળવવા માટે આપણે ખબર ને ઈનો લઈએ છીએ તો એને બેઇઝ કહેવાય શું કહેવાય બેઇઝ કારણ કે આપણા જઠરમાં કોનું પ્રમાણ વધ્યું મિત્રો એસિડનું પ્રમાણ વધ્યું ને તો એને ટટસ કરવું શું ઉમેરવું પડે બેઇઝ તો આ જે બેઇઝ ઉમેરે ને એને એન્ટાસિડ પદાર્થ કહેવાય શું કહેવાય એને પ્રતિ અમ્લ અથવા પ્રતિ એસિડ પદાર્થ કહેવાય એસિડ વધી ગયું છે માનો કે મારે આંગળી છે તો આ જો એસિડ વધી ગયો છે બે નીચે છે તો હું એમાં બે જ ધીમે 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 બે સમાન થાય એટલે તટસ્થીકરણની પ્રક્રિયા થાય કારણ કે જઠરમાં કોનું પ્રમાણ વધી ગયું છે મિત્રો એસિડનું તો એસિડનું પ્રમાણ વધ્યું તો એમાં શું ઉમેરીએ તો બે જ તો એસિડ બે જ વડે શું પામે તટસ્થિકરણ તો તમને ખ્યાલ છે તટસ્થિકરણની પ્રક્રિયા એટલે શું એસિડની બે જ સાથે પ્રક્રિયા કરતાં શું બને ક્ષાર અને પાણી ક્ષારની પીએચ કેટલી હોય સાત તો મિત્રો ઘણીવાર આપણે આવી એસિડિટીની દવા લઈએ તો દવામાં શું હોય બેઝિક પદાર્થ હોય એ બેઝિકને શું કહેવાય એન્ટાસીડ એસિડિટીનો ઉપચાર માટે વપરાતી દવા એને એન્ટાસિડ કહેવાય તો આપણને એસિડિટી થઈ તો આપણે શું લેવાના બેઝ તો એન્ટાસિડ કયો પ્રતિ અમલ કયો પ્રતિ એટલે વિરોધી એસિડનો વિરોધ કરે ને અમલ અમ્લ આપણે કે આમલી અમલ એટલે એસિડ અથવા પ્રતિ એસિડ કહેવાય તો મિત્રો એસિડિટીનો વિરોધી કોણ તો કે પ્રતિ અમલ અથવા પ્રતિ એસિડ હવે એસિડિટી જેને થઈ કેવી દવા લે બેઝિક દવા લે અને એસિડની વિરોધી અને એને એન્ટાસિડ તો એસિડિટીની દવા એને કહેવાય એન્ટાસિડ એસિડિટીના ઉપચાર માટે જે દવા વપરાય એને એન્ટાસિડ અથવા પ્રતિ અમલ અથવા પ્રતિ એસિડ કહેવાય તો એન્ટાસિડ વધારાના એસિડને શું કરે છે ટટસ એસિડ વધારે હતો બેઝ ખાધો એટલે ધીમે 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 બેઝ શું કરશે એસિડને ટટસ કરશે એટલે એમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એન્ટાસિડ પદાર્થ છે અથવા પ્રતિ એસિડ પદાર્થ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા બરાબર એનું બીજું નામ છે જે મંદ બેઝ છે બીજું ખાવાના સોડા આપણે ખાઈએ બરોબર છે તો આ હેતુ માટે અવારનવાર ઉપયોગ કરવામાં જે પ્રતિ એસિડ તો પ્રતિ એસિડ પદાર્થો ક્યાં ક્યાં છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ખાવાના સોડા પ્રતિ એસિડ પદાર્થ છે આ બંને બેઈજ છે જે બેઈજ હોય ને પ્રતિ એસિડ પદાર્થ પ્રતિ વિરોધી એસિડના વિરોધી છે બરાબર એસિડિટી થાય તો આપણા શરીરમાં કોનું પ્રમાણ વધ્યું એસિડનું એસિડનું પ્રમાણ વધ્યું ને તો એસિડનું પ્રમાણ વધ્યું છે તેને ઘટાડવા માટે શું મેરોનું બે એને પ્રતિ એસિડ પદાર્થો કહેવાય મોસ્ટ ટાઈમ બી પ્રતિ એસિડ પદાર્થોના નામ આપો મિલ્ક ઓફ મેગ્નેશિયા અથવા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાવાના સોડા બરાબર છે મમ્મી આપણી બહુ કાળજી લેતી હોય ભજીયાની બધું બનાવે ગાંઠી અને પોચા પોછા બનાવે પ્લસ એસિડિટી પણ ન થાય એનું પણ ધ્યાન રાખતા હોય છે અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે એન્ટિબાયોટિક એનાલ્જેલ સિક્સ

તો પહેલા દાંતનું ઉપરનું આવરણ હોય ને કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું સૂત્ર યાદ રાખજો આપણા દાંત હોય ને દાંત એ દાંતની ઉપરનું આવરણ તો આ માનો કે આપણો દાંત છે આ દાંત તેની ઉપરમાં બહારનું આવરણ જોયું ને એ કેલ્શિયમ ફોસ્ફેટ સી એ થ્રાઈઝ પી ફોર થાઈઝનું બનેલું હોય છે આ બહારનું આવરણ એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય તે શરીરનો સૌથી સખત પદાર્થ છે તો કેલ્શિયમ ફોસ્ફેટ એ સખત પદાર્થ તે પાણીમાં દ્રાવ્ય થતો નથી તો કેલ્શિયમ ફોસ્ફેટ એ સખત પદાર્થ છે પાણીમાં દ્રાવ્ય થતો નથી એટલે કે અદ્રાવ્ય હોય છે હવે મોઢામાં આપણે જ્યારે ખોરાક ખાઈએ ત્યારે કેટલાક જમ્યા પછી મોઢામાં બેક્ટેરિયા રહી ગયા હોય તો એ ખોરાકના કારણે શર્કરાનું શું કરે વિઘટન કરે એટલે એનો એમિનો એસિડ ઉત્પન્ન કરે શું ઉત્પન્ન કરે એસિડ જો માનો કે આપણે જીમા અને બરાબર આપણે કોગળા કરીને મોં સાફ ન કર્યું તેની અંદર બેક્ટેરિયા ખોરાકમાં જે બેક્ટેરિયા હોય ને તો એ મોઢામાં બાકી રહી ગયેલા ખોરાકના કણનું આ બેક્ટેરિયા દ્વારા વિઘટન કરે વિઘટન કરે ને એટલે એમાંથી એમિનો એસિડ ઉત્પન્ન કરે તો ત્યારે આપણા મોંની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી જાય તો આપણા મોંની પીએચ હોય કેટલી તો આપણા મોની પીએચ હોવી જોઈએ પાંચ પોઈન્ટ પાંચ કરતાં વધારે ખાસ યાદ રાખજો આપણા મોંની પીએચ કેટલી હોય પાંચ પોઈન્ટ પાંચ કરતાં વધારે હોય છે મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે તમને પૂછે મોઢાની પીએચ કેટલી હોય તો કે પાંચ પોઈન્ટ પાંચ કરતા વધારે હોય છે કેટલી હોય છે હવે સમજી લો કે આપણે જેમાં તો એ મોઢામાં રહેલા ખોરાકના કણો છે એ ખોરાકના કણોમાં ધીમે ધીમે બેક્ટેરિયા આવે તો બેક્ટેરિયા ખોરાકના કણોનું વિઘટન કરે એટલે એમાં એસિડ ઉત્પન્ન કરે તો પીએચ કેટલી હોય મોની પાંચ પોઈન્ટ પાંચ કરતાં વધારે હોય એમ ન ખ્યાલ આવે તો હું તમને અહીંયા ઉદાહરણથી સમજાવું સમજી લો કે આ આપણો કોઈ એક મોનો ભાગ છે બરાબર છે એની પીએચ કેટલી હતી પાંચ પોઈન્ટ પાંચ કરતાં વધારે હતી હતી ચાલો આપણે જેમાં તો આવા નાના નાના ખોરાકના કણો દાંતની અંદર ફસાઈ ગયા ફસાઈ ગયા તો એમાં બેક્ટેરિયા એવા તો બેક્ટેરિયા શું કરશે આ ખોરાકના કણનું વિઘટન કરે વિઘટન કરે એટલે આમાં આપણા મોંમાં એમિનો એસિડ ઉત્પન્ન થાય તો આ એક એસિડ ઉત્પન્ન થયો ને તો આપણા મોની પીએજ હતી કેટલી મિત્રો પાંચ પોઈન્ટ પાંચ કરતાં વધારે હતી તો આ આપણા મોની પીએચ સારી કહેવાય તો આ મોની પીએચ સારી કહેવાય આપણા દાંતને કાંઈ ન થાય પણ બન્યું એવું ખોરાક ખાધો ને દાંત સાફ ન કરતા એમાં બેક્ટેરિયાએ ખોરાકના કણોનું વિઘટન કર્યું અને એમાંથી મોની અંદર એસિડ ઉત્પન્ન થયો હવે એસિડ ઉત્પન્ન થયો તો પીએચ હતી કેટલી પાંચ પોઈન્ટ પાંચ કરતાં વધારે એમાં એસિડ આવ્યો તો બોલો પીએચ ઘટે કે વધે ઘટે તો પીએચ પાંચ કરતા પાંચ કરતાં ઓછી થાય એટલે એની અસર કોના ઉપર થાય દાંત ઉપર થાય કોના ઉપર થાય દાંત તો મિત્રો આપણે દાંત ખરાબ ક્યારે થાય જ્યારે મોની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઓછી થાય ત્યારે દાંતમાં સડો ઉત્પન્ન થાય સમજ્યા તમે તો મિત્રો મોની પીએચ કેટલી હોવી જોઈએ યસ પાંચ પોઈન્ટ પાંચ કરતા વધારે તો આ ઘટી શું કામ યસ આપણે ખોરાક ખાધો મોં બરાબર સાફ ન કર્યું કોગળા કરીને તેમાં જે બેક્ટેરિયા થાય એને ખોરાકના ઘણાનું વિઘટન કર્યું વિઘટન કર્યું એટલે મોંની અંદર એસિડ ઉત્પન્ન થયો એસિડ ઉત્પન્ન થયો એટલે મોંની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં વધારે હતી અને એને બદલે મોમાં પીએચ મતલબ એસિડ આવ્યો એટલે પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી ગઈ અને જેવી પાંચ પોઈન્ટ પાંચ કરતાં પીએચ ઘટે એટલે દાંતની અંદર હળવો ઉત્પન્ન થાય એટલે દાંતની અંદર પણ પીએચનું મહત્ત્વ છે જુઓ આથી દાંતનું ઉપરનું આવરણ કે જે કેલ્શિયમ ફોસ્ફિટનું એ ખવાતું જાય તમે જો કેટલાકના એકદમ ટૂંકા થતા જાય એનું કારણ આ એનું મોની પીએચ કેટલી હોય પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઓછી હોય એટલે એ દાંતના ક્ષ આપણે કહીએ ને ખવાઈ ગયા દાંત એનું કારણ આ હોય આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા તેને અટકાવવો ઉત્તમ માર્ગ છે એટલે દાંતને ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ તો આ ટૂથપેસ્ટ છે ને બેઝિક છે આપણે ઘરે જે વાપરીએ ને ટૂથપેસ્ટ પછી જે કંઈ પણ તમે વાપરતા હોય મિત્રો જનરલી નામ પડી ગયું આપણે જાય ને ગમે તેમાં કોલગેટ આપતો કારણ કે કોલગેટ સૌથી ફેવરિટ છે હવે તો બહુ બધી ટૂથપેસ્ટ આવી ગઈ છે તો ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય બેઝિક તો મિત્રો આપણા મોની પીએચ કેટલી હતી આપણા મોની પીએચ કેટલી હતી પાંચ કરતા પાંચ કરતાં વધારે હોવી જોઈએ ને એને બદલે ઘટી ગઈ તો ઘટી ગઈ તો આપણે કયો પદાર્થ લગાવીએ છીએ તૂટ પે એટલે આપણે બ્રશ કરીએ છીએ તો આપણા મોની અંદર શું આવ્યો બેઝિક પદાર્થ આવ્યો તો આપણા મોની અંદર બેઝિક આવ્યો તો આપણા મોની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઓછી એટલે ધીમે ધીમે પાંચ પોઈન્ટ પાંચ કરતાં વધી જાય એટલે આપણે દાંતને સાફ કરવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ તો ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હતો બેઝિક આપણા મોની પીએચ કેટલી થઈ ગઈ હતી પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઓછી એટલે દાંત ન હળવા દેવા હોય તો આપણા મોંની પીએચ કેટલી રાખવાની મિત્રો પાંચ પોઈન્ટ પાંચ કરતાં વધારે જે કોના પરથી ખ્યાલ આવે ટૂથપેસ્ટ એટલે તો આપણે બ્રશ કરીએ છીએ જે વધારાના એસિડને શું કરે છે ટટ ચાલો વિચારો આપણા મોંની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી ગઈ એટલે દાંત હળવાનું ચાલુ થયા તો હવે શું કરવું જોઈએ તો કે સરસ મજાનો જવાબ એની અંદર બે પદાર્થ લગાવો તો બેઝ પદાર્થ શું લગાવશું ટૂથપેસ્ટ ચાલો બ્રશ કરો એટલે અંદર બ્રશ એ જે કોલગેટ છે અથવા તો કોઈ પણ પેસ્ટ છે એમાં શું હોય તો કે બેઝિક સ્વભાવ હોય તો આપણા મોંની અંદર શું હતું એસિડ આપણે અંદર શું લગાવ્યું બેઝિક આપણે બ્રશ કરીએ છીએ તો એ આપણા મોની અંદર જે વધારાનો એસિડ હતો બેજી બે એને શું કરે ટ એટલે આપણા મોની પીએચ ફરી પાછી ક્યાં વહી ગઈ મિત્રો જવાબ આપો યસ પાંચ પોઈન્ટ પાંચ કરતાં વધી જાય એટલે આપણા દાંતને પછી સડો થતો નથી એટલે અટકાવી શકાય છે તો આના ઉપરથી બે ત્રણ પ્રશ્નો આપણા મોની પીએચ કેટલી હોય પાંચ પોઈન્ટ પાંચ કરતાં વધારે હોય ટૂથપેસ્ટ સ્વભાવિક એ હોય બેજીક આપણા દાંત નું બહારનું આવરણ શેનું બનેલું હોય કેલ્શિયમ ફોસ્ફેટનું એનું સૂત્ર યાદ રાખજો આવા પ્રશ્નો એક એક માર્કના આમાંથી પૂછાય છે ઓકે મિત્રો ચાલો સડસઠમો પ્રશ્ન છે મધમાખીના ડંખમાં કયો એસિડ હોય એ ડંખથી રાહત મેળવવા તો કે મધમાખી આપણને કવડે તો ખાસ યાદ મધમાખીના ડંખમાં મેલેટિન નામનો પદાર્થ હોય જે એસિડિક હોય છે એટલે આપણને બળતરા થાય ડંખ મારે આપણને એસિડ સપરેમ ભેટ આપે એના કારણે આપણને ઉત્તેજના થાય તો આ થી રાહત મેળવવા હું તો મધમાખી આપણને કવડી તો એમાં કયો પદાર્થ મોસ્ટ ટાઈમ મધમાખીના ડંખમાં કયો પદાર્થ હોય છે મેલેટિન એ સ્વભાવે કેવો હોય એ જ તો મધમાખી આપણને કવડી તો ડંખ માર્યો ને તો આપણા શરીરમાં શું દાખલ થયું એસિડ હવે એ એસિડને તટસ્ીકરણ કર શું ઉપર લગાવીએ યસ બે લગાવીએ શું લગાવીએ બે એટલે એના ઉપર હળવાઓ બેઈજ જેમ કે બેકિંગ સોડા એટલે ખાવાના સોડા આપણે લગાવીએ મિત્રો આપણે વાડીએ ગયા હોય ને મધમાખી કવડી હોય અને આપણે રોતા રોતા મમ્મી પાસે જઈએ બા તો એ તો આપણે શબ્દ બાપ ફેવરિટ હતો ને તો બા પાસે જઈએ આપણે તો બા તરત જ એમ પૂછે કે શું કામ રડે છે બેટા તો એમ કે મધમાખી કવડી અને બા તરત જ જમીન ઉપર પાણી નાખે અને થોડી માટી આપણા હાથ ઉપર કે જ્યાં પણ મધમાખી કવડી ત્યાં લગાડી દે તો માને એ સમયે ખબર નથી કે જમીન એ સ્વભાવે એસિડિક છે કે બેઝિક છે પણ છતાં પણ મા એ ડંકમાં રાહત મેળવવા માટે આપણને ઉપર શું લગાડે છે બે એને એટલીસ્ટ તો ખ્યાલ છે કે આ મારા દીકરાને બળતરામાં રાહત અપાવશે ખ્યાલ આવે છે મિત્રો ઓકે આગળ વધીએ મિત્રો ઓગણ પ્રશ્ન છે કવચ વનસ્પતિ અને ડોક છોડ વચ્ચે કયો સંબંધ છે આ સંબંધને પ્રકૃતિ કઈ રીતે ભેગા રાખે છે મિત્રો કવચ છે ને જંગલમાં ઉગતી તૃણીય વનસ્પતિ છે એ એસિડિક હોય કેવી હોય છે એસિડિક એની અંદર કાંટા હોય તો તમે અહીંયાથી જંગલમાંથી પસારતા હો ને તમને કાંટો વાગે એટલે એ આપણને તરત કેમ મધમાખી ડંક ડંક મારો એસિડિક પદાર્થ આપો આપણને એમ એ ડંકમાં આપણને સ્પર્શ થાય તો એ એમાં પીડાદાયક ડંક હોય એમાં કાંટા હોય રોમ રોમ ધરાવતા હોય તો એ જે પાંદડાના કાંટા હોય ને એ આપણને એમાંથી મિથિનોઈક એસિડનો સ્ત્રાવ કરે છે કયા એસિડનો એટલે આપણને બળતરા થાય તો એક કવચ જંગલની અંદર કુદરતી રીતે ઊગી નીકળે તો મિત્રો એની બાજુમાં બીજો એક ડોક નામનો છોડ હોય છે જે બેઈજ હોય છે કેવો હોય છે બેઈજ ફૂગ પોલીગોની છે એક પ્રકારનો છોડ છે ક્ષૂ જેવી વનસ્પતિ છે કે જે અવારનવાર જંગલોમાં કવચના છોડની આજુબાજુ ઉગ તો તમને ખબર પડી ગઈ કે કવચ એ મિથેનોઇક એસિડનો સ્ત્રાવ કરે આપણને ડંક મારે આપણે એને સ્પર્શ કરીએ તો એ પીડાદાયક છે તો એની બાજુમાં કયો છોડ ઉગ્યો ડોક તો પહેલો કવચ એ એસિડિક છે અને ડોક નામનો છોડી બેઈજ છે હવે તમે વિચાર કરો આપણને ડંક માર્યો બળતરા થાય તો આપણને અહીંયા શું આપ્યું મિથેનોઈક એસિડ આપ્યો ને કવચ નામના છોડને આપણે સ્પર્શ કર્યો તો આપણને મિથેનોક એસિડનો સ્ત્રાવ આપણા શરીર ઉપર થયો તો આપણે બળતરા થઈ તેની બાજુમાં કોણ હોય ડોક છોડ હોય એ બે જ હોય છે તો તેના પાંદડા આ વિસ્તારમાં ઉપલબ્ધ હોય છે કોના ડોક છોડના બરાબર એ બેઝિક છે તો એટલે કે જ્યાં ડંખ હોય ત્યાં ઘસવાથી ડંખની શું થાય રાહત એટલા માટે જંગલની અંદર અથવા તો કુદરતી રીતે કવચનો છોડ જ્યાં ઉગી નીકળે એની બાજુમાં ડોક છોડ ઉગી નીકળે એટલે આપણે તરત જ એની બાજુમાં જુઓ તો કુદરત એટલે તો કીધું પ્રકૃતિ સાથેનો શું સંબંધ કેમ ભેગા રાખે છે તે તો તમને ખબર પડી ગઈ ને કે કવચ નામની વનસ્પતિમાં કયો એસિડ હોય છે મિથેનોઈક એસિડ હોય છે એટલે આપણે એને સ્પર્શ કરીએ કોને કવચ નામની વનસ્પતિને આપણે સ્પર્શ કરીએ એ આપણને ડંક મારે એટલે રોમ ધરાવતા પાંદડા હોય તો એમાંથી આપણને મિથેનોઈક એસિડનો સ્ત્રાવ કરે એ મિથેનોઈક એસિડનો સ્ત્રાવ કરે એટલે આપણા શરીર ઉપર એની શું થાય બળતરા થાય જ્યારે એની આજુબાજુમાં કોણ ઉગ્યો ડોક છોડ એ બેઝિક હોય છે અને આ ડોક છોડના પાન આપણને જ્યાં ડંખ લાગ્યો એના પર ઘસો એટલે આપણને કવચ નામની વનસ્પતિ શું આપો તો એસિડ હવે તમે ડોક નામના છોડ જે છે એમાં બે જ એના પાન ઘસો તો એસિડ ઉપર શું તમે લગાવ્યું બે એટલે ડંખમાં તરત આપણને શું થાય છે રાહત થાય છે એટલા માટે કવચ વનસ્પતિની આજુબાજુ ડોક છોડ ઊગી નીકળે છે જે પ્રકૃતિનો તટસ્થિકરણનો વિકલ્પ પૂરો પાડે છે સમજો છો મિત્રો અને છેલ્લે આપણે વાત કરીએ મિત્રો આવા બધા જે એસિડ છે એમાં કુદરતી સ્ત્રોત તો કે વિનેગર આ કુદર આ બધાય કુદરતી એસિડ આ કુદરતી સ્ત્રોત છે એમાં એસિડ કયા હોય આ બધા કુદરતી એસિડ તો કે વિનેગર વિનેગર એટલે એસિડિક એસિડ આપણે મંચુરિયમ બનાવીએ તમે વિનેગર ખટાશ લાવવા માટે નાખે ને એસિટિક એસિડ છે તો તમને કોઈ પૂછે વિનેગરમાં કયો એસિડ હોય એસિટિક એસિડ નારંગી અથવા સંતરામાં સાઇટ્રિક એસિડ આંબલીમાં ટાટરિક એસિડ હોય ટામેટામાં ઓક્ઝિલિક એસિડ હોય ખાટું દૂધ કે દહીં દહીં દહીંમાં કયો હોય લેક્ટિક એસિડ યાદ રાખજો ખાટું દૂધ કીધું છે ખાલી દૂધ નહીં દૂધમાં કયા બેક્ટેરિયા હોય લેક્ટેજ એ લેકટેજ નામના બેક્ટેરિયાથી લેક્ટિક એસિડ બને એટલે દહીંમાં કયો એસિડ હોય લેક્ટિક એસિડ લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય કીડના ડંખમાં મિથેનોઈક એસિડ હોય અને કવચના ડંકમાં મિથેનોઈક એસિડ મિથેનોઈક એસિડનું બીજું નામ શું છે ફોર્મિક એસિડ મિત્રો ક્યારેક આપણને એમ થાય કે કીડી કવડે તો કીડીના ડંકમાં કયો એસિડ હોય મિથેનોઈક એસિડ કવચના ડંકમાં મિથેનોઈક એસિડ હવે તમને પ્રશ્ન પૂછે કીડીના ડંકમાં કયો એસિડ હોય તો કે મિથેનોઈક એસિડ બરોબર છે તો આ કીડી કવડે તો પણ આપણે એની પર ખાવાના સોડા લગાવીએ છીએ બેઝિક પદાર્થ છે એટલે શું થાય ટટસથીકરણની પ્રક્રિયા એટલે આપણને બળતરામાંથી શું થાય રાહત ઓકે મિત્રો તો ફરી પાછા આપણે મળીએ એક નવા લેક્ચર સાથે આવજો બાય બાય